બેંકોની 3 દિવસની રજા બાદ સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે બેંકોની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. 3 દિવસની રજાઓ બાદ બેંકો શરૂ થતા સવારથી જ બેંકોની આગળ લાંબી લાઇનો લાગી ગઈ હતી અને અનેક બેંકોની અંદર પણ ભારે ભીડ જોવા મળી હતી. બેંકો અને એટીએમમાં પૈસા ન હોવાના કારણે બેંક ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વધુમાં બેંકો ગ્રાહકોને પૂરતી રકમ પણ આપતી નથી, ત્યારે હજુ કેટલીક બેંકોની મિલીભગત અને વચેટિયાઓના કારણે બેંક ગ્રાહકોને કેશ મળતી નથી. 3 દિવસની રજાના કારણે એટીએમ પણ ભારે ખાલીખમ જોવા મળ્યા હતા. તે ઉપરાંત મોદી સરકાર દ્વારા કેશલેસ પદ્ધતિનો ઉપયોગ કરવા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ લોકો પાસે કેશલેસ પદ્ધતિ અંગે અપૂરતી માહિતી હોવાના કારણે લોકો કેશ પદ્ધતિ અપનાવી રહ્યા નથી. રોજના પગારના પૈસા એ બેંકમાં જમા કરે છે, એ સરળતાથી ઉપડતા નહીં, અને જ્યારે પણ નંબર આવે ત્યારે બેંકમાં કહેવું કેશ જમા કેશ પૂરી થઈ ગઈ હોય આવા બધા પ્રોબ્લેમ થાય છે. મારા મજૂરીના મહેનતના પૈસા મેં વાપરી શકતા નથી. સરકાર શ્રી આ પ્રશ્નનો નિકાલ જલ્દી લાવો તો સારું. એટલે ટોકન સિસ્ટમ આપો અને ટોકનમાં બપોર પછી નંબર આવે ત્યાં સુધીમાં કાં તો અંદર કેશ પૂરી થઈ ગઈ હોય કાં તો બેંકનો ટાઈમ પૂરો થઈ જાય આવા પ્રોબ્લેમ થાય. પ્રમાણમાં અમને કેશ ફાળવવામાં આવો. સહકારી બેંકોના ખાતેદારો મોટી સંખ્યામાં છે, નાના ગામડાના નાના લોકો ખાતેદારો છે, દરેકને નાની નાની જરૂરિયાતો માટે પૂરતી કેશ મળી શકતી નહીં. અમે સમજીએ છીએ કેશની મોટી ખેંચ ઊભી થઈ છે અને કેશ જમ વધારે પ્રમાણમાં હમણાં મળે સહકારી બેંકોને, અને કદાચ શક્ય હોય તો 500ની નોટો માટે મોટો પ્રશ્ન છે. એ સોલ્યુશન આવો સ્વીકારવાનું, બધા સ્વીકારવાનું તો અમારે ઘણી રાહત થાય, લોકોને રાહત થાય. અને અમે લોકોનું ગ્રામીણ લેવલે મોટાભાગનું કામ ધરાવીએ છીએ, કામ કરવા માગીએ છીએ, એ લોકોને સંતોષ થાય એના માટે અમારે મોટા મોટી હાલની જરૂરિયાત અમારા કેશનું વધુ પ્રમાણ મળે એની છે. કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી સામાન્ય જનતાની નોટબંધીના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, પ્રાંતિજ.